નમસ્કાર સૌ વિદ્યાર્થી મિત્રો, હું હરકિશન દરજી આજે આપ સૌના માટે લઈને આવ્યો છું માઉથ ઓર્ગનનું મોડેલ. આ એક એવું માઉથ ઓર્ગન છે જેની મદદથી આપ અવનવા અવાજ સાંભળી શકશો. તો ચાલો સૌ વિદ્યાર્થી મિત્રો, આપણે તેને બનાવવાની રીત વિશે જોઈએ. માઉથ ઓર્ગન બનાવવા માટે આપણે જોઈશે બે દિવાસળીની સળી, બે રબર બેન્ડ, એક આઈસ્ક્રીમ સ્ટિકના માપનું એક કાગળની સ્ટ્રીપ અને બે આઈસ્ક્રીમ સ્ટિક. હવે આપણે સૌ પ્રથમ એક આઈસ્ક્રીમ સ્ટિક લઈશું, તેના પર આ પ્રમાણે એક દિવાસળીની સળી રાખીશું. એક છેડા ઉપર દિવાસળીની સળી રાખીશું, ત્યારબાદ આ પેપર સ્ટ્રીપ જે છે તેને આપણે આ પ્રમાણે ગોઠવીશું. ત્યારબાદ બીજી દિવાસળીની સળી આપણે અહીં ઉપર ગોઠવીશું અને પછી આ પ્રમાણે બીજી આઈસ્ક્રીમ સ્ટિક ગોઠવી દઈશું. હવે આપણે જે રબર બેન્ડ છે તેને વારાફરતી બંને છેડા ઉપર બાંધી દઈશું. અહીં આ પ્રમાણે બંને છેડા પર રબર બેન્ડ લગાવ્યા બાદ આ વધારાની જે દિવાસળીની સળી છે તેને આપણે તોડી નાખીશું. તો આ પ્રમાણે અહીં આપણું માઉથ ઓર્ગન તૈયાર છે. હવે આપણે તેને વગાડીશું અને ત્યારબાદ સાંભળીશું કે કેવો અવાજ આવે છે. તો ચાલો સૌ વિદ્યાર્થી મિત્રો, આપણે તેનો ઉપયોગ કરીએ. તો અહીં આપણું માઉથ ઓર્ગન તૈયાર છે, ચાલો આપણે તેને હવે ઉપયોગ કરીને જોઈએ કે કેવો અવાજ આવે છે. તો અહીં આપણે સાંભળી શકીએ છીએ કે અલગ અલગ પ્રકારનો અવાજ આવે છે. તો જ્યાં જે પ્રમાણેની અહીં જગ્યા છે ત્યાં તેવા પ્રકારનો આપણે અવાજ સાંભળી શકીએ છીએ. તો અહીં જે પેપર સ્ટ્રીપ આપણે લગાવી છે તે પેપર સ્ટ્રીપની અંદર ધ્રુજારી ઉત્પન્ન થવાથી આપણે ધ્વનિ સાંભળી શકીએ છીએ. તો ધ્વનિ ઉત્પન્ન થવાનું એક કારણ છે કે ધ્રુજારી. તે ધ્રુજારીના કારણના કારણે આપણે આ માઉથ ઓર્ગન વડે અવાજ સાંભળી શકીએ છીએ. તો આપ સૌ વિદ્યાર્થી મિત્રો પણ આપના ઘરે કે સ્કૂલની અંદર આ પ્રમાણેનું માઉથ ઓર્ગન ખૂબ જ સરળતાથી અને ઝડપથી બનાવી શકો છો અને આ બનાવીને તેને વગાડવાનો આનંદ લઈ શકો છો. તો આશા રાખું છું સૌ વિદ્યાર્થી મિત્રો, આપ સૌને આ વિડીયો જોવાની ખૂબ મજા આવી હશે. ધન્યવાદ સૌ વિદ્યાર્થી મિત્રો.